જામનગરમાં હાપામાં આવાસમાં લિફ્ટ બંધ હોવા સહિતના પ્રશ્નોને લઈ વિપક્ષી કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ આક્રમક વિરોધ પ્રદર્શન કર્યું હતું રચનાબેને આવાસની રહેવાસી મહિલાઓ સાથે મહાનગરપાલિકાની લિફ્ટમાં ધરણા કર્યા હતા રસ્તા રોકીને ધરણા તો ઘણી વખત થાય છે પરંતુ લિફ્ટ રોકીને ધરણા કરવાના આ નવતર વિરોધથી સત્તાધીશોમાં આશ્ચર્ય ફેલાયું હતું ભાણવડ નજીક ત્રણ પાટિયા પાસે એક પેટ્રોલ પંપના સંચાલકની કારને ત્રણ બાઇક સવારોએ આંતરીને છરીની અણીએ રૂપિયા નવ લાખની લૂંટ ચલાવી હોવાની ઘટના પ્રકાશમાં આવતા પોલીસ તંત્ર લૂંટારુઓને પકડવા ધંધે લાગ્યું હતું ઘટના સ્થળ નજીક બે પોલીસ ચેકપોસ્ટ હોવા છતાં લૂંટારુઓ છૂમંતર થઈ જતા આશ્ચર્ય ફેલાયું હતું ધોળે દહાડે સ્ટાઇલની ચોરીથી લૂંટારુઓ પોલીસને પડકાર ફેંક્યો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું હતું

પોલીસ દ્વારા એક એક્ટિવા ડિટેન કરવામાં આવ્યું જોઈએ હેડક્વાર્ટર થયેલું સ્કૂટર હેડક્વાર્ટરમાંથી ગુમ થયેલું માલુમ પડ્યું હતું જે પછી પોલીસે ખુદ ફરિયાદી બની આ અંગે ગુનો દાખલ કર્યો હતો દરમિયાન પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરતા સુભાષ બ્રિજ પાસે નદીના પટમાં રેડ કરતા જોગેન્દ્રસિંહ દિલીપસિંહ ગોહિલ નામનો શખ્સ નંબર પ્લેટ વગરના સ્કૂટર સાથે મળી આવ્યો હતો સ્કૂટરના ચેસિસ નંબર પરથી એ સ્કૂટર હેડક્વાર્ટરમાંથી ચોરાયેલું જ હોવાનું બહાર આવ્યું હતું તેમજ ચોરાઉ સ્કૂટર સાથે પકડાયેલ આરોપી જોગેન્દ્રસિંહ ગોહિલ હોમગાર્ડમાં ફરજ બજાવતો હોવાનું પ્રકાશમાં આવતા સુરક્ષા તંત્ર માટે શરમજનક ઘટના બની ગઈ છે